જોઈ રહ્યા છો સવાર સાંજ ન્યૂઝ. મમી સિદ્ધિના 2 વર્ષ, આરોગ્યમાં અગ્રેસર અમદાવાદ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આયુષ્યમાન ભારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને યોગ્ય આરોગ્ય સારવાર પ્રાપ્ત થાય. પ્રધાન જન ઔષધિ કેન્દ્ર દ્વારા સસ્તી દવાઓ પ્રાપ્ત થાય. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ત્વરિત તબીબી સેવાઓ પ્રાપ્ત થાય. આયુષ્યમાન અને મા અમૃતમ કાર્ડ દ્વારા યોગ્ય તબીબી સેવાઓમાં 1,393 કરતા પણ વધુ બીમારીનું નિદાન, સારવાર અને ઓપરેશન જેવી સુવિધાઓ, આધુનિક અને સુવિધાસભર દવાખાના, ટેકનોલોજીથી સભર આરોગ્યના નવીન વ્યવસ્થા તંત્રના નવનિર્માણ માટે છેલ્લા 2 વર્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા. આ પ્રયાસના ભાગરૂપે રૂપિયા 178.26 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અશોક મિલ કમ્પાઉન્ડ ખાતે નવી શારદાબેન હોસ્પિટલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું, જ્યારે રૂપિયા 164.46 કરોડના ખર્ચે નિર્માણ પામનાર મણિનગર વિસ્તારમાં નવી એલજી હોસ્પિટલનું પણ ખાતમુહૂર્ત કરાયું. ત્વરિત આરોગ્ય સેવાની પ્રાપ્તિ માટે રૂપિયા 85 લાખના ખર્ચે નિર્મિત રામોલ હાથીજણ અર્બન હેલ્થ સોસાયટીનું લોકાર્પણ કરાયું. રૂપિયા 99 લાખના ખર્ચે નિર્મિત ઠક્કર બાપાનગર અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું. રૂપિયા 3.75 કરોડના ખર્ચે નિર્મિત વસ્ત્રાલ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું. ખાતમુહૂર્ત કરાયું રૂપિયા 2.62 કરોડના ખર્ચે નિર્મિત થનાર સાયન્સ સિટી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનું. ગોતા ગામમાં રૂપિયા 2.71 કરોડના ખર્ચે બનનાર અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું. રૂપિયા 3.48 કરોડના ખર્ચે નિર્મિત વસ્ત્રાલ માધો ફાર્મ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું. થલતેજમાં રૂપિયા 7 કરોડના ખર્ચે નવું તૈયાર કરવામાં આવનાર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું. વસ્ત્રાલ ખાતે રાજધાની ટર્નામેન્ટ પાસે અર્બન હેલ્થ સેન્ટરના એક્સટેન્શનનું ખાતમુહૂર્ત પણ કરાયું. નગરજનોની સાર અને સંભાળ, આરોગ્યમાં અગ્રેસર અમદાવાદ. અવિરત વિકાસના 2 વર્ષ, અમદાવાદના શેર પર વધુ ઉચ્ચ થઈ ફરકતી યશ કલગીના 2 વર્ષ. દ્રિગતિથી કાર્ય, અદ્વિતીય પરિણામ.